પાલનપુર તાલુકાનું વેડંચા ગામ આદર્શ ગામ તરીકે જાણીતું બન્યું છે. ત્યારે બીકેન્યુઝ ચેનલના વિશેષ અહેવાલમાં જોઈએ વેડંચા ગામની વિકાસ ગાથા. ગ્રામ્ય પંચાયતની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે બીકે ન્યૂઝની ટીમ પહોંચી છે પાલનપુર તાલુકાના વેડંચા ગામમાં. મારું ગામડું એ વિશેષ અહેવાલ સાથે ગામની મુલાકાત લેશે. કેવા છે રોડ રસ્તાઓ, આરોગ્યની સેવા અને શિક્ષણ અને ખેતી અને પશુપાલન ક્ષેત્રે ગામમાં શું વિશેષતા છે એની જોઈશું વિકાસ ગાથા. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાનું હરિયાળું અને ગોકુળિયું ગામ છે. 6000 લોકોની વસ્તી ધરાવતા વેડંચા ગામમાં પટેલ, ઠાકોર, ચૌધરી, બ્રાહ્મણ અને દલિત સમાજના લોકો વસવાટ કરે છે. વેડંચા ગ્રામ પંચાયત ગ્રામજનોની પ્રાથમિક સુવિધાઓ આપવામાં સફળ રહી છે. ગામમાં ઘેર ઘેર પીવાના પાણીના કનેક્શન, ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ, ગામના સીસી રોડ અને પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, આરોગ્ય કેન્દ્ર સહિતની સુવિધાઓ છે. વેડંચા ગામમાં પંચાયત દ્વારા ડોર ટુ ડોર કચરા કલેક્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. વેડંચા ગામને જળ સંચયની શ્રેષ્ઠ કામગીરી માટે જિલ્લા કલેક્ટર અને રાજ્ય સરકાર દ્વારા એવોર્ડ પણ મળી ચૂક્યા છે. ત્યારે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વેડંચા ગામને મોડલ ગામ તરીકે વિકસાવવા માટે પસંદ કરાયું છે. જાતની વાત કરું તો વેડંચા ગામની અંદર 35-40 રિચાર્જ સ્ટ્રક્ચર ઊભા કર્યા છે. બંધ પડેલા બોર હોય, કૂવા હોય કે તળાવ હોય, અને તળાવમાં તો અમે રિચાર્જ સરકાર દ્વારા રિચાર્જ બોર પણ બનાવ્યા છે કે જે પાણી આવે તો એ બોરની અંદર ઉતરીને જમીનમાં જાય. એટલે અને પાલનપુરથી નીકળતી જે લડમી નદી છે એમાં બે મોટી પાઇપો નોખી 2 ફૂટના વ્યાસવાળી 12.5 લાખ રૂપિયાના ખર્ચે અને તળાવમાં પાણી ડાયવર્ટ કર્યું છે. એ અમારો આશય એ છે કે જે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી ગામ સીમમાં રહે અને પાણી જમીનમાં ઉતરે તો ભૂગર્ભ જળ છે ઊંચા આવે અને ખેડૂત એનાથી સિંચાઈ કરી શકે અને ખેડૂત આર્થિક રીતે પગભર બને, સદ્ધર બને એ આશયથી અમે આ કામ રિચાર્જના કામો કર્યા છે. મે 2016ની અંદર વાસ્મોનું કામ કરાવરાવ્યું છે અને એના દ્વારા વેડંચા ગામની 100 ટકા નળ કનેક્શન છે. વાસ્મો દ્વારા અમને રાજ્ય સરકારથી એવોર્ડ પણ મળેલ છે. પછી અમે રિચાર્જનું કરેલ છે એમાં અમને કલેક્ટરશ્રી દ્વારા પણ એવોર્ડ મળેલ છે. વેડંચા ગામની અંદર બધી સુખ સગવડો છે. 100 ટકા નળ છે, ગટર છે, બધી સુખ સગવડો છે. અને આ વેડંચા ગામની અંદર હું 2015થી સર્વિસ કરું છું એ બદલ હું ધન્યતા અનુભવું છું. વેડંચા ગામની મુલાકાત દરમિયાન ગ્રામજનોમાં શિક્ષણને લઈને જાગૃતિ જોવા મળી હતી. કોરોનાના પગલે શાળાઓ બંધ છે ત્યારે ઓનલાઈન શિક્ષણ અપાઈ રહ્યું છે, જેમાં 1-3માં અભ્યાસ કરતા ભૂલકાઓ નાના હોય અને દરેકના વાલી પાસે મોબાઈલ હોય નહીં ત્યારે આવા ભૂલકાઓ શિક્ષણથી વંચિત રહી ન જાય તે માટે ગામના રામદેવ પીના મંદિરમાં ઓફલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. હાલ ચાલુ રહેલા કોરોના મહામારીના કાળમાં બાળકો શિક્ષણથી વંચિત ના રહી જાય એના માટે સરકારશ્રી દ્વારા શિક્ષણ કાર્ય ચાલુ કરવા માટે ઓનલાઈન શિક્ષણ માધ્યમ આપવામાં આવેલ છે. પણ આ ઓનલાઈન શિક્ષણ નાના બાળકો દ્વારા પહોંચી શકતું નથી, કારણ કે તેમના વાલીઓ અને બાળકો ઓનલાઈન શિક્ષણ માટે માહિતગાર હોતા નથી. તેથી આપણે બાળકોને શિક્ષણ કાર્ય ચાલુ કરવા માટે અમે 1-3ના બાળકોને વેડંચા ગામમાં આવેલા રામાદેવપીરના મંદિરે બાળકોને અહીં બોલાવીને ફરજિયાત માસ્ક પહેરીને આવવાનું અને સોશિયલ ડિસ્ટન્સ રાખીને બેસાડવાનું અમે આગ્રહ રાખીએ છીએ અને બાળકોનું શિક્ષણ કાર્ય પૂરું પાડીએ છીએ. અત્યારે કોરોના મહામારીને કારણે શાળાઓ બંધ છે, બાળકોને ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ 1-3ના બાળકો નાના હોવાથી તેમજ દરેક વાલી જોડે મોબાઈલની વ્યવસ્થા ન હોવાથી અમારું ગામ વેડંચા ગામના બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તેમજ તેમનું ભાવિ ઉજ્જવળ બને તે હેતુથી અમે ગામમાં શ્રી રામદેવ પીરના મંદિરમાં બાળકોને બોલાવીને અમે શિક્ષણ પૂરું પાડીએ છીએ. બાળકોને ઓનલાઈન
સામાજિક ડિસ્ટન્સ રાખીને ઓનલાઈન શિક્ષણ પૂરું પાડીએ છીએ. ગુણોત્સવમાં વેડંચા પ્રાથમિક શાળાએ A1 ગ્રેડ મેળવ્યો છે. 100% શિક્ષણ ધરાવતા વેડંચા ગામમાં શિક્ષકો સાથે વાલીઓ પણ જાગૃત છે. વેડંચા ગામમાં શિક્ષણનું સ્તર એટલે 100% છે. શિક્ષણનું સ્તર પણ સારું છે. પ્રત્યેક સમાજના બાળકો રેગ્યુલર ભણવા પણ આવે છે. અત્યારે પાલનપુર તાલુકામાં ગઈ સાલના ગુણોત્સવ 2020માં અમારી શાળા 9 જે શાળાઓ પાલનપુર તાલુકામાં A ગ્રેડમાં આવી છે એમાં અમારી શાળા પણ નો સમાવેશ છે. તો એ શાળાના આચાર્યોનું શૈક્ષિક સંઘ દ્વારા પણ આવી રીતના સન્માન શનિવારે રાખેલું છે અને એમાં પણ અમારે જવાનું છે. શાળામાં અહીંયા ગામના લોકો એટલા બધા સક્રિય છે કે એ લોકો રેગ્યુલર શાળાની મુલાકાત પણ લે છે અને શાળાને કંઈ જરૂરિયાત હોય તો એટલું દાન પણ આપે છે. આજે મારી શાળા પાસે 7 લાખનું ફિક્સ પણ રકમ પડેલી છે અને એના વ્યાજમાંથી અમે બાળકોને ડ્રેસ નોટો એવું બધું આપતા રહેલા છે. વેડંચા ગામમાં પાણી, લાઇટ અને સફાઈ સહિતની સુવિધાઓને લઈને ગ્રામજનો પણ સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. પાલનપુર તાલુકાનું વેડંચા ગામ એવું રળિયામણું ગામ. ગામની અંદર કચરાનો નિકાલ, ગામની અંદર ગટર વ્યવસ્થા, ગામની અંદર સ્ટ્રીટ લાઇટો, ગામની અંદર 2-3 આંગણવાડી, પ્રાથમિક સ્કૂલો, પછી ગામની કોરીમોરે સ્ટ્રીટ લાઇટો અને ગામની અંદર સારો વિકાસ. વેડંચા ગામ અત્યારે બનાસકાંઠાની અંદર નિર્મલ ગામ તરીકે જો પસંદગી થઈ છે. ગામની અંદર વ્યવસ્થિત રીતે રાત્રે જીઆરડીનો સ્ટાફ, ગામની અંદર PHC દવાખાનાની અંદર વેક્સિનની જો હરોજના હરોજ 50-60 ડોઝ આવે છે. હરેક વ્યક્તિ મહેલ્લે અથવા PHCની અંદર જઈ વેક્સિનના ડોઝનો સંપૂર્ણપણે અમલ કરી અને લે છે એવું વેડંચા ગામનું આ એક મેઇન ખાસિયાત છે. વેડંચા ગામમાં દરેક મહોલ્લામાં CC રોડ બની ગયા છે, તેમજ સ્ટ્રીટ લાઇટની સુવિધા થઈ ગઈ છે, પછી મહોલ્લા દીઠ તેમજ ઘર દીઠ ગટરની વ્યવસ્થા થઈ ગઈ છે અને ગ્રામ પંચાયતનું ટ્રેક્ટર દરરોજ કચરો લેવા આવે છે. પછી પાણી માટે કુવા રિચાર્જની પણ સવલત છે, દરેક ખેડૂતોને કુવે રિચાર્જ કરાવેલ છે અને આરોગ્ય માટે પણ ડૉક્ટર સમયસર આવે છે અને પૂરતી સેવા આપે છે અને શિક્ષણમાં પણ સરપંચની રહેમ નજર એટલે સારી સવલત છે. શિક્ષકો બરાબર અભ્યાસ કરાવે છે. આમ પહેલાં કરતો ગામ એકદમ પ્રગતિના પંથે છે. વોટર વર્કર્સમાં ઘેર કોઈ પાણીની સુવિધા પૂરેપૂરી કરેલી છે અને ગટરની વ્યવસ્થા કરેલી છે, પ્લસ કચરાનો ડોર ટુ ડોર દરરોજ કાયમી નિકાલ કરે અને બીજી કોઈ ગામમાં કોઈ તકલીફ લોકોને પડતી નથી. મારું નામ કેસરભાઈ વી ચૌધરી. મોડલ ગામ તરીકે વેડંચા ગામની પસંદગી થઈ છે. રિચાર્જમાં કલેક્ટર અને જળ સંચયમાં રાજ્ય સરકારે એવોર્ડ આપ્યો છે. શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે અન્ય ગામો કરતો આ ગામ સૌથી આગળ છે. અહીંની લોકોની જાગૃતિના કારણે આ ગામની વિકાસની ગતિશીલતા ખૂબ તેજ છે. વિનોદ સુંદેસા, BK News ચેનલ, વેડંચા ગામ.